ગુજરાતના સુરતમાં એક હનુમાન મંદિરમાં બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકરો હાજર રહ્યા હતા। બજરંગ દળને પ્રતિબંધિત કરવા અને આતંકવાદી સંગઠન PFI સાથે તેની સરખામણી કરવાને લઈને બજરંગ દળના કાર્યકર્તાઓ ગુસ્સામાં છે, માટે તેમના દ્વારા બજરંગ દળ પર પ્રતિબંધ મૂકનાર કોંગ્રેસને સદબુદ્ધિ મળે તે હેતુથી સમગ્ર દેશમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા। સુરતમાં બજરંગ દળ દ્વારા 60 જેટલા સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। બજરંગ દળના નિલેશ અકબરીએ બજરંગ દળના આયોજન વિશે મીડિયાને માહિતી આપી હતી। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પૂરે દેશભરમે કુમતિ નિવાર સુમતિ કે સંગી કાર્યક્રમ કા આયોજન કિયા હૈ। ઇસકે સંદર્ભમે आज सूरत विभाग के द्वारा मेहंदीपुर बालाजी मंदिर के प्रांगण में कुमती निवार सुमती कार्यक्रम का आज यहां आयोजन हुआ है। इस हेतु समाज के सभी बंधु भगिनी एवं बजरंग दल के सभी कार्यकर्ता बुजुर्गों को यहां हनुमान चालीसा का पाठ करके कांग्रेस को सदबुद्धि मिले और जो कर्नाटक के चुनाव के मैनिफेस्टो में कांग्रेस ने जो बात कही है कि बजरंग दल पर प्रतिबंध लगाएंगे और PFI जैसे आतंकवादी संगठन के साथ बजरंग दल की तुलना की है, इसके विरोध में बजरंग दल के द्वारा पूरे देश भर में एक कार्यक्रम आज के दिन चलाया जा रहा है। सूरत से संजय सिंह राठौड़ नो अहवाल, गुजरात तक।